नर्मदा जिल्लामां 33મા राष्ट्रीय मार्ग सलामती सप्ताहनी उजवणी करवामां आवी हती। सड़क सुरक्षा जीवन रक्षा ना सूत्र साथे नर्मदा जिल्ला में 33મા राष्ट्रीय मार्ग सलामती सप्ताह 2023 नो जिला कलेक्टर ना हस्ते प्रारंभ करवामां आव्यो हतो। बेनर्स अने पोस्टर्स साथे शहेरना मार्गो पर ट्राफिक जागृति रेली योजाई हती। आ वर्षे 33મા राष्ट्रीय मार्ग सलामती सप्ताहनी उजवणी नो नर्मदा जिल्ला में जिला कलेक्टर श्वेता त्वेतिया की उपस्थिति में राजूपला स्थित डॉक्टर बाबा साहेब आंबेडकर हॉल खाते प्रारंभ करवामां आव्यो हतो। सहायक प्रादेशिक वाहन व्यवहार की कचेरी नर्मदा अने पोलिस अधीक्षक की कचेरी राजूपला द्वारा समग्र जिल्ला में तारीख 11મી થી 17મી जान्युआरी दरमियान मार्ग सलामती सप्ताह 2023 की उजवणी अंतर्गत जिल्ला की विविध शालाओं कॉलेजों में अनेक जागृति कार्यक्रम आयोजन करवामां आवनार छे। मार्ग सलामती सप्ताह उद्घाटन प्रसंगे जिल्ला कलेक्टर श्वेता त्वेतियाए जणाव्युं हतुं के मार्ग सलामती सप्ताह की उजवणी तो मात्र प्रतीकात्मक छे, परंतु आपणे आखो वर्ष सलामती राखवानी छे। नर्मदा जिल्ला में जे निरीक्षण कर्युं छे तेमां खास करीने युवा वर्ग खूब झड़पथी वाहन चलावतो देखाय छे। मार्ग अकस्मातो थवाना कारणे युवा वर्ग ने सौथी वधु नुकसान थई रह्युं छे, जे मात्र एक व्यक्ति ने ज नहीं पण तेना समग्र परिवार ने नुकसान थाय छे। आ कार्यक्रम में मोटर वाहन निरीक्षक VD असल अने जिल्ला ट्राफिक PSI MB चौहान ए ट्राफिक नियमो मार्गो अकस्मात ना कारणों मार्ग अकस्मात ना निवारण बाबतो पर प्रकाश पाड्यो हतो। साथे जिल्ला में उत्कृष्ट कामगिरी करना ट्राफिक पोलिस 108 ના કર્મીઓને જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિકના જવાનો દ્વારા ડોક્ટર આંબેડકર હોલથી બેનર્સ અને પોસ્ટર્સ સાથે શહેરના માર્ગો પર રેલી સ્વરૂપે નીકળી નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતીગાર કરવાનો અવસર છે, જેથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે નિયમોનું ચુસ્ત પાલન કરે અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય। લોકોને આ વિશે સમજણ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ પણ અકસ્માતથી બચી શકે અને જો અકસ્માત સર્જાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઝડપી ડ્રાઇવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતીગાર કરી તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। આજથી માર્ગ સલામતી સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે નર્મદામાં। આપણી બધી તૈયારી થઈ ગઈ છે, બધા અધિકારીઓ ખાસ કરીને RTO, નર્મદા પોલીસ, નર્મદા RMB સ્ટેટ, RMB પંચાયત, RMB પંચાયત અને હેલ્થના જે બધા અધિકારીઓ અને સ્ટાફ આમાં જોડાયેલા છે અને એક સપ્તાહ સુધી જે અમને સ્ટેટ્સમાંથી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે, આ આદિ મુજબ આપણે કામ કરીશું અને આગળ માટે પણ IEC સરસ IEC કરીને મતલબ રોડ સેફટીનો જે એક મેસેજ છે આગળ સુધી પહોંચાડીશું। આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023નો પ્રારંભ થઈ રહ્યો છે। આ સપ્તાહ 11/1/2023 થી 17/1/2023 દરમિયાન ચાલશે। આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં રોડ સેફટીને લગતા અલગ અલગ કાર્યક્રમો RTO, પોલીસ તેમજ માર્ગ મકાન અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્યત્વે શાળાઓમાં બાળકોની જાગૃતિ માટેના કાર્યક્રમ, કોલેજમાં કાર્યક્રમ કરવામાં આવશે। SC ડ્રાઈવરો, કોમર્શિયલ ડ્રાઈવર, રિક્ષા ડ્રાઈવર માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, આંખોની તપાસ, જે વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર નથી એમને લગાવવા માટેની કાર્યક્રમનું આયોજન થશે અને લોકો એક્સિડન્ટમાં ઘાયલ થયા એમને પ્રોત્સાહિત કરી એ માટે ગુડ સેમરિટન એક સ્કીમ છે એનું પણ લોકોને એનાથી માહિતગાર કરવામાં આવશે।